બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ડંકો વગાડ્યો છે. ત્રણે પાલિકા ઉપર બહુમતી મેળવ્યા બાદ આજે પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પાલનપુર નગરપાલિકાના પ્રમુખ હેતલબેન રાવલ અને ઉપપ્રમુખ તરીકે હસમુખભાઈ પઢિયારની વરણી કરવામાં આવી છે. તો આ તરફ ભાભર નગરપાલિકાના પ્રમુખ તરીકે રોહિત આચાર્ય અને ઉપપ્રમુખ તરીકે પ્રભાતસિંહ રાઠોડની વરણી કરવામાં આવી છે. જ્યારે ડીસા નગરપાલિકાની વાત કરવામાં આવે તો હંમેશા વિવાદમાં રહેતી ડીસા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી બિનહરીફ થઈ ગઈ છે. ડીસા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ભારતીય જનતા પાર્ટીમાંથી બે ફોર્મ ભરાયા હતા, જેની સામે કોઈ ફોર્મ ન ભરાતા પ્રમુખ અને ઉપપ્રમુખને બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા. ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે રાજુભાઈ બુલચંદભાઈ ઠક્કર અને ઉપપ્રમુખ તરીકે સવિતાબેન જિગ્નેશભાઈ હરિયાણીની બિનહરીફ વરણી થતાં ભાજપના ખેમામાં હર્ષની લાગણી ફેલાઈ છે. જ્યારે કારોબારી ચેરમેન જિગ્નેશ જોશી, પક્ષ પ્રમુખ શિલ્પાબેન સોલંકી અને દંડક તરીકે શૈલેષ પ્રજાપતિની વરણી કરાઈ હતી. મિત્રો, ડીસા નગરપાલિકાની ચૂંટણીના શ્રી ગણેશ થયા ત્યારે મેં કીધું હતું, ડીસાના જનપ્રતિનિધિ તરીકે, ડીસાના ધારાસભ્ય તરીકે, કે ડીસાની પ્રજાએ મંડ બનાવી નાખ્યું છે. ઐતિહાસિક બહુમતી ડીસા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની આપવાની છે. ડીસા નગરની પ્રજા, હું દરેક 90 ઉપરાંત સભાઓ કરી, 5 ઉપરાંત રેલીઓ કરી અને 6 વોર્ડમાં પદયાત્રાઓ કરી. મિત્રો, એ વખતે હું દરેક જગ્યાએ મિટિંગમાં કહેતો હતો કે ડીસાનગરની પ્રજાએ મંડ બનાવી નાખ્યું છે ડીસા નગરપાલિકા ઉપર ભગવો લહેરાવવા માટેનું. સ્પષ્ટ બહુમતી ઇતિહાસમાં, 40 વર્ષના ઇતિહાસમાં ડીસા નગરપાલિકા જ્યારથી બની છે 1982-84 ત્યારથી આજ દિન સુધી 2010માં ડીસા નગરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે વ્યવસ્થાના ભાગરૂપે મારી જવાબદારી હતી. એ વખતે ડીસા નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી મળી હતી. એ વખતે 36 સભ્યોનું મિત્રો બોર્ડ હતું અને 19 સીટો આ ભારતીય જનતા પાર્ટીને ડીસા નગરની પ્રજાએ ખોબલે ખોબલે વોટ આપ્યા હતા. અને એ જ રીતે અત્યારે 44 સભ્યોના બોર્ડમાં 23 સભ્યો જોઈએ સ્પષ્ટ બહુમતી સાથે, એનાથી વધારે તો ડીસા નગરની પ્રજાએ ખોબલે ખોબલે વોટ આપી. ઐતિહાસિક 27 સીટો જે ડીસા નગરની પ્રજાએ ભગવાકરણ કર્યું છે ડીસા નગરનું, અને ભગવાનની જે ઇજ્જત આબરૂ વધારી છે એ બદલ હું ડીસા નગરની પ્રજાનો આજના દિવસે ખૂબ ખૂબ દિલથી અભિનંદન આપું છું અને લાખ લાખ ડીસા નગરની પ્રજાને પણ અભિનંદન આપું છું કે ડીસા નગરમાં જે ભગવો લહેરાયો છે સ્પષ્ટ બહુમતી સાથે અને ડીસા નગરની પ્રજાની જે અપેક્ષાઓ છે એ પૂરી થશે. ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ, તેમજ અમારા ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબનો આજના દિવસે હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું કે ડીસા નગરમાં ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના પ્રમુખ તરીકે નવનિયુક્ત રાજેશભાઈ બુલચંદભાઈ ઠક્કરની પસંદગી કરી, ઉપપ્રમુખ તરીકે ભાઈ શ્રી બે બેન શ્રી સવિતાબેન હરિયાણીની નિયુક્તિ કરી છે, કારોબારીના ચેરમેન તરીકે જિગ્નેશભાઈ જોશીની નિમણૂક કરી છે અને પક્ષના નેતા તરીકે, શાસક પક્ષના નેતા તરીકે શિલ્પાબેન માળીની નિમણૂક કરી છે, દંડક તરીકે શૈલેષભાઈ પ્રજાપતિની નિમણૂક કરી છે. એ બદલ હું ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અને ગુજરાત સરકારનો આજના દિવસે મિત્રો ખૂબ ખૂબ આભાર માનું છું. અને એ સાથે સાથે એ પણ કહું છું, ડીસાના જનપ્રતિનિધિ તરીકે ડીસા નગરની પ્રજાઓ જે પણ અપેક્ષાઓ છે એ અપેક્ષાઓ પૂર્ણ થશે. અને ખાસ કરીને તમે આજે જોયું હશે, એકમાત્ર ભારતીય જનતા પાર્ટીના જ પ્રમુખ ઉપપ્રમુખના ફોર્મ આવ્યા છે. મિત્રો, કોઈએ ઉમેદવારી પણ કરી નથી. કોંગ્રેસ કે આપ જે કૂદકા મારતા હતા એ લોકોના કૂદકા પૂરા થઈ ગયા છે આજના દિવસે. અને ફરીથી કહું છું, ડીસા નગરમાં સુશાસન આપીશું, સારામાં સારો વિકાસ કરીશું. ડીસા નગરને આજના દિવસે હું બાંધરી આપું છું, ખાતરી આપું છું. અસ્તો ભારત માતા કી. આજે એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે જ્યારે અમારા આદરણીય, અમારા સંવેદનશીલ સરકારના મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ, અમારા ગુજરાત પ્રદેશ પાર્ટીના પ્રમુખ શ્રી આદરણીય સી આર પટેલ સાહેબ અને અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યા સાહેબ, અમારા જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ બાપુ જે અમારી પસંદગી કરી છે એ બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સાથે સાથે જ્યારથી આ ચૂંટણી ચાલુ થઈ અને જે કાર્યકર તરીકે મારી પસંદગી પાર્ટી અને અમારા ધારાસભ્યશ્રી કરી અને પ્રજાએ જે અમને ખોબલે ખોબલા મત આપી અને ડીસા નગરપાલિકામાં જે ભગવો લહેરાયો છે અને જે વિશ્વાસ અમારી અંદર મૂક્યો છે એ વિશ્વાસને અમે ડબલ તાકાતથી સાર્થક પૂરવાર કરીશું. આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનો આનાથી બી વધારે ડીસાની અંદર ભગવો લહેરાય અને લોકોનો જે લાગણી અને વિશ્વાસ અમારી પ્રત્યે છે એ વિશ્વાસ કાયમ રહે એવું અમે કામ કરી અને તમામ ક્ષેત્રે એવા કામ કરશું કે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો સદાય લહેરાય. અસ્તુ ભારત માતા કી જય. મિત્રો,
જે પણ અમારા કામો છે, આમ તો ગત બોડીમાં અમારા કામો જે લગભગ કામો અમારી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે, વિકાસના હોય, લાઇટ પાણી સફાઈના હોય, એથી વિશેષ જે પણ પ્રજાના કામો છે એ અમારા ધ્યાનમાં છે. આગામી દિવસોમાં અમે સંપૂર્ણ તાકાતથી અમારા ધારાસભ્યશ્રી, અમારી પાર્ટી અને અમારા 27 કોર્પોરેટની મેજા હેઠળ અમારી બોડીને હેઠળ અમે સતત પ્રયત્નશીલ થઈને તમામ કાર્યક્રમો પૂરા કરશું, કાર્યક્રમો અને ડીસાના તમામ કાર્ય પૂરા કરશું એવું અમે વિશ્વાસ આપીએ છીએ.